કર્મચારીઓ શિક્ષકોની હડતાલ બાદ હવે ગુજરાતના સફાઈ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી પોતાની પડતર માંગણીઓને પૂરી કરવા વિરોધ પ્રદર્શન કરશે. આગામી 5 માર્ચથી 5 દિવસની માસ સીએલ પર ઉતરી પોતાના હકની માંગ કરશે. ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે શિક્ષકો અને એસટી કર્મચારીઓની હડતાલ બાદ હવે સફાઈ કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડશે. સફાઈ આગામી 5 માર્ચથી 5 દિવસની માસ સીએલ પર ઉતરવાનું મન બનાવી લીધું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય વાલ્મીકી સમાજના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા જાણકારી આપવામાં આવી, જેમાં જણાવાયું હતું કે રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, સરકારી કચેરીઓમાં કામ કરતા તમામ કર્મચારીઓ 5 માર્ચથી સરકાર સામે બાયો ચડાવી વિરોધ પ્રદર્શન કરશે. છેલ્લા કેટલાય સમયથી પોતાની વિવિધ 13 જેટલી પડતર માંગણીઓ ન સંતોષાતા હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. સફાઈ કામદારોની મુખ્ય માંગ છે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત તેમજ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરવામાં આવે, જેથી તેમનું શોષણ કરાઈ રહ્યું છે. માટે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરીને રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે. ગુજરાતના તમામ સફાઈ કામદારો 5 માર્ચથી હડતાલ ઉપર ઉતરે છે અને મોદી સાહેબ વાલ્મીકી સમાજને રીઝાવવા માટે સફાઈ કામદારોના ચરણ ધોવામાં આવ્યા છે. તો અમે મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે, પણ સાથે સાથે મોદી સાહેબને હું વિનંતી કરું છું કે ગુજરાતમાં સફાઈ કામદારનું શોષણ થઈ રહ્યું છે. 2-3 હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે, કાયમ કરવામાં આવતા નથી, લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી, સરકારનો પરિપત્ર પણ અમલ કરવામાં આવતો નથી, અને જે મંત્રીઓ છે એ સફાઈ કામદારોના જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર અધિકારીઓ અને ઠેકેદારો સફાઈ કામદારોના પગાર ઉપર તરફ મારી અને ભાગલા પાડે છે અને પૂરતું વેતન આપતું નથી, એટલે એના અનુસંધાનમાં ગુજરાતમાં અમે 5 તારીખથી આખા ગુજરાતમાં સફાઈ કામદારો ઝાડુ મૂકી દેવાના છે. મહેન્દ્ર પ્રસાદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી.